છોકરી વાર હતા હા બસ ગીત ચાલુ થાય ને એટલે ઓડિયો માં એમ આવી જાય કે વાઢેર પરિવાર જે છે એમના સાયન્ટિસ્ટ રિટાયર્ડ સાયન્ટિસ્ટ તરીકે ઇસરોના રિટાયર્ડ સાયન્ટિસ્ટ તરીકે વાઢેર સાહેબ છે એમનું એક 75 વર્ષની ઉંમરે લોકોએ એમના પરિવાર તરફથી એવું ફંક્શન નક્કી કર્યું કે અમારે ફરીથી લગ્ન કરવા છે એમના ને એમના અને એમના દીકરો જે છે એ આઉટ ઓફ ઇન્ડિયા છે અમેરિકા છે અને દીકરી છે અમદાવાદ છે એ લોકોએ આખે આખું ફંક્શન એક એમના મા બાપ માટે ઊભું કર્યું અને એમના મા બાપને એમણે એક 75 વર્ષની ઉંમરે એક ભેટ આપી કે અમે તમને ફરીથી આ એક ભેટ આપીએ. આજે જે પરિસ્થિતિ છે સમાજની કે મા બાપને લોકો સાચવવા તૈયાર નથી, બાળકો સાચવવા તૈયાર નથી, વૃદ્ધાશ્રમો ખુલે છે, એવી પરિસ્થિતિમાં આ જે પરિવાર છે એમના દીકરી અને એમના જમાઈ અમને એમના દીકરા જે અમેરિકા છે એ લોકો ખાસ અહીંયા આવી
અને દક્ષ રિસોર્ટમાં એ લોકોએ આખું મેરેજ ફંક્શન ઊભું કર્યું. જે રીતે હિન્દુ શાસ્ત્ર મુજબ આખે આખી વિધિસર જે લગ્ન થાય એ જ રીતે ફરીથી વિધિસર લગ્ન કર્યા. લોકો એનિવર્સરી મનાવતા હોય છે, જ્યુબિલી મનાવતા હોય, સિલ્વર 25 વર્ષે, 50 વર્ષે, આવું તો બધી જગ્યા થતું હોય છે. પણ આજે આ લોકો એક નવો ટ્રેડ ઉભો કર્યો છે, ફરીથી એમના મા બાપને એમણે લગ્ન કરાવ્યા, પ્રી વેડિંગ શૂટ કરાવડાયું, ફરીથી જ જાન લઈને આવે, દાંડિયા રાસ થાય, જે હિન્દુ શાસ્ત્ર મુજબ જે થતું હોય એ બધું જ એમણે આખે આખું નવેસરથી લગ્ન કર્યા. એટલે આમ તો 2 વર્ષથી પ્લાન હતું, મેઇન બરસિસ્ટર. ડેસ્ટિનેશન મેરેજ નો આઈડિયા હતો, પણ એને એમ કે કઈ રીતે આપણે રાખવું છે તો કઈ જગ્યાએ રાખવું, ને એના માટે બહુ બધી જગ્યાએ ફર્યા ને અહીંયા બધું બરોબર લાગ્યું, સ્પેશિયલી ગીરમાં આવીને. અને અમે બી સૌરાષ્ટ્રના જ છીએ એટલે થોડું કનેક્શન બી એ જ હતું, અને એ રીતે બધા માટે એટલે અહીંયા રાખવાનો અમે પ્લાન કર્યો. મેઇન તો તમારે જે તમારા મા બાપે તમને જે સંસ્કાર આપ્યા હોય એ જ ઇમ્પોર્ટન્ટ છે, તમને કઈ રીતે એ લોકોએ ઉછેર્યા હોય. ગામ જુનાગઢ જિલ્લામાં કે જ્યાં 6 ધોરણ સુધી જ ભણતર હતું, હવે ભણ્યા પછી આગળ જવું હતું. મારા બાપુજી કહે છે કે ભાઈ પૈસા નથી, અમે વ્યાજે પૈસા લઈ અને મને ભણાવ્યો, અને આહા દેવ હું અત્યારે એક 37 તારીખે પહોંચ્યો છું. પણ એ એક તો એચિવમેન્ટ હતું, પણ એ સિવાય મને જે મારા સગાવાળા, મારા મિત્રો અને સમાજે જે મને માન આપ્યું છે એ માન હું જિંદગી પર ભૂલી શકતો નથી. ઈસરોમાં મેં 37 વર્ષ કામ કર્યું, 1,250 પગારમાં હું જોઈન થયો હતો, અને 37 વર્ષ કામ કરીને એક સિનિયર સાયન્ટિસ્ટ તરીકે હું રિટાયર થયો. એ બહુ લાંબુ ન વિચારીએ તો આજનો આ જે પ્રસંગ છે એ અમે આખી જિંદગી ભૂલી નહીં શકીએ. કારણ કે 2 વર્ષ પહેલા મારી દીકરી અને દીકરાએ નક્કી કર્યું કે ના પપ્પા, આપણે તમારી 50મી મેરેજ એનિવર્સરી ઉજવવાની છે. ત્યારે મને સામાન્ય લાગતું હતું કે કઈક ઉજવવાની એટલે સામાન્ય, ગમે ત્યાં ભેગા થઈને હોટલમાં જમીન જોતા રહેશું. પણ અત્યારે આ જે કઈ કરી રહ્યું છે, જે કઈ મને બધાનો ફીડબેક મળ્યો કે આ પ્રસંગ અમે અમારી જિંદગીમાં પહેલો હશે, હવે એ રીતે તમે જુઓ તો જો એક નથી એમાં અને એટલા એ આ પ્રસંગ માન્યો છે, તો હવે અમે તો ધન્ય છીએ એના માટે કે જે મારી દીકરી એટલે ચારેય જણા જમાય દીકરી વહુ અને મારો દીકરો વિપુલ એ લોકોએ જે તનતોડ મહેનત કરી છે આ છેલ્લા 3-4 મહિનામાં એને માટે હું ખૂબ ખૂબ આભારી છું. દીકરી તરીકેનું અહોભાગ્ય તો વહાલ ત્યાંથી જ એટલું મળ્યું છે કે જેમ કહેવાય ને કે ઝરણાનું મૂળ એટલે ઝરણું જે વહેતું રહે, તો એમ વહાલ ત્યાંથી જ એટલું ઉભરાયું છે કે આ તો એની સામે એક ખોબો છે. બાકી અમે જે કર્યું છે એ કઈ જ ના કહેવાય. લાઈક ભાઈએ કીધું એમ 1 વર્ષ પહેલા મમ્મી પપ્પા યુએસ ભાઈના ઘરે હતા, અને એમને વિચાર આવ્યો કે હવે 1-2 વર્ષમાં મમ્મી પપ્પાના મેરેજને 50 વર્ષ પૂરા થાય છે. અને મહત્વની વસ્તુ એ હતી કે મમ્મી પપ્પાના આજથી 50 વર્ષ પહેલા 73માં જયારે મેરેજ થયા, તો એમના મેરેજનો ફોટોગ્રાફી નથી થઈ કે નથી એક સિંગલ ફોટોગ્રાફ. ત્યારે અમને બંનેને વિચાર આવ્યો કે આખી જિંદગી મા બાપને અફસોસ ના રહે, અને અમે અમને સૌભાગ્ય મળ્યું કે અમે આ પ્રસંગ કરી શકીએ અને એ કસરને પૂરી કરીએ. અને બધાના સાથ સહકારથી એમાં જમાય છે અમારા ભાભી શ્રી, બધાના સાથ સહકારથી અમે આ 50 વર્ષની ઉજવણી કરી. આ ખરેખર અમારા પૂર્વજોના આશીર્વાદ છે કે આવો લાહો અમને મળ્યો છે કે મા બાપનું ઋણ તો અમે ઉતારી નથી જ શકવાના, પણ આ અમારા તરફથી એક નાની શું કહેવાય, હા એક કોશિશ છે
કે ભાઈ અમે અમારાથી આ બનતો એક પ્રયત્ન કર્યો છે કે અમે મા બાપ ને અમારો પ્રેમ બતાવી છે. ત્યારે અમને નતા લઈ ગયા એટલે અમે કીધું કે હવે તો અમારે આવું જ છે, હવે અમે આ મોકો નહીં છોડીએ. એટલે અમે હવે ફેરા ફરવા લગન ને એ તો કરવાનું જ હતું, પણ હવે હવે શું કહેવાય કે થોડું શું કરવા, કરીએ તો પૂરેપૂરું કરીએ. એટલે અમે પૂરેપૂરી વિધિ સાથે ગઈકાલે ફંક્શન હતું કે પીટી નું ફંક્શન હતું, પછી મહેંદી ફંક્શન કર્યું હતું. કારણ કે આમાં અમારા સગા વાલાઓ બી જોડાયેલા છે, તો ખાલી અમારા પૂરતું નહીં પણ એ લોકો બી આ પ્રસંગને યાદગાર બનાવે, એ લોકો બી આને એન્જોય કરે. એટલે અમે લોકોએ પીટી, મહેંદી, સાંજે ગરબા પરફોર્મન્સ, અને આજે અમે એ લોકોના મંગલ ફેરા અને દરેક વિધિનો અમે આમાં સમન્વય કરેલો છે. તમને લાંબુ આયુષ્ય અને સ્વસ્થ 75 વર્ષ 65 વર્ષની ઉંમરે બી હજી દાદા દાદી નાના નાની અમારા કરતા વધારે એમના સંતાનો જોડે એન્જોય કરી રહ્યા છે, પ્રપોત એટલે એમની જોડે. એટલે બસ આવી જ રીતે એ લોકો એન્જોય કરતા રહે છોકરાઓ સાથે. બસ લાંબુ આયુષ્ય.